राज्य सरकार द्वारा नवो जाहिरनामो बहार पाडवामां आव्युं छे अने मुजब कच्छ जिला तेमज भूज अने गांधीधाम शहेरमां नियमोनुं कडक पालन करवामां आवशे तेवुं नायब कलेक्टर द्वारा जणाववामां आव्युं हतुं। आवो आ अंगे वधारे सांभळीए झाला साहेबना शब्दो। आपने जणाववुं के अमे गईकाले राज्य सरकारनी जे जाहेरनामुं छे एना अन्वये जिल्लामां जाहेरनामुं बहार पाडेलुं छे। એમાં સૌ પ્રથમ તો બે જાહેરનામા છે, એક આખા જિલ્લા માટે લાગુ પડે છે કે સમગ્ર જિલ્લામાં જે જાહેરનામું છે અને જે રાજ્ય સરકારની સૂચનાઓ છે જાહેરનામાથી એ આ પ્રમાણે રહેશે કે આપણે લગ્ન કોઈની લગ્નનો પ્રસંગ હોય તો એમાં 50 જણા મેક્સિમમ રહેશે અને એનું પોર્ટલ એક રાજ્ય સરકારે ડિજિટલ પોર્ટલ નક્કી કરેલું છે, એમાં રજીસ્ટ્રેશન કરાવીને એ થઈ શકશે। બીજું જે અંતિમ વિધિ કે એ જે પ્રક્રિયા છે એમાં મેક્સિમમ 20 જણા હાજર રહી શકશે, પ્લસ જે આપણે સરકારી અર્ધ સરકારી અને ખાનગી જે ઓફિસો અને જે સ્ટોક એક્સચેન્જ કે ઇન્સ્યોરન્સ કંપનીઓ કે જે કંઈ તમામ પ્રકારની ખાનગી ઓફિસો છે એમાં 50% સ્ટાફ સાથે કામગીરી ચાલુ રાખવા માટેની સરકારની સૂચનાઓ છે। આ આવશ્યક સેવાઓને લાગુ નથી પડતું, પણ જે બીજી સેવાઓ છે એમાં એ ઓફિસોમાં 50% વાત છે। બીજું, સમગ્ર જિલ્લામાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક એમ તમામ પ્રકારના મેળાવડાઓ કે જે કંઈ આખા આપણે આયોજન કરતા હોય એ બધું બંધ રહેશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જે સંકુલો છે એમાં પ્રેક્ષકો વગર કોઈ રમત ચાલતી હોય તો એ ચાલુ રહી શકશે। બીજું, ધાર્મિક સ્થાનો જે છે તમામ પ્રકારના એમાં દૈનિક પૂજા કે વિધિ કે જે આરતી કે જે બીજું એનું જે થતું હોય એ ચાલુ રહી શકશે, પણ લોકો માટે હવે એ બંધ રહેશે। એ પણ 28 તારીખથી એટલે કે આજથી 5મી તારીખ સુધીનો સમયગાળા પૂરતી આ વાત હું કરી રહ્યો છું। પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એની 50% કેપેસિટીથી ચાલશે, આ આખા જિલ્લા માટે આપણે લાગુ પડે છે। હવે આપણે ગાંધીધામ અને ભુજ શહેરની વાત કરીએ કે જ્યાં આપણે કરફ્યુ લાગુ પાડવામાં આવેલ છે રાત્રિ, તો એમાં અગાઉ પ્રમાણે જે કરફ્યુનો સમય છે એ આપણે રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી આપણે રહેશે, જે આપણે અગાઉ પણ હતો બરાબર, એ પણ 28/4 થી 5/5 સુધીના સમયગાળા માટેની વાત છે। એની અંદર જે આવશ્યક સેવાઓ જે ચાલુ હતી એ ચાલુ રહી શકશે, કોઈ મુસાફર એની ટિકિટ બતાવી શકશે અને પહોંચ્યો હોય તો એ પણ એ વેલિડ ગણાશે, એ સિવાયની આપણે બધી જે જોગવાઈઓ છે એ આપણને ખ્યાલ જ છે। બાકી ફેસ કવર અને સોશિયલ ડિસ્ટન્સને એ બધું જે પાલન કરવાનું છે રાજ્ય સરકારની સૂચનાઓ યથાવત છે। વધારાનું જે છે કે સમગ્ર સમયગાળા દરમિયાન 28/4 થી 5/5 દરમિયાન સમગ્ર સમયગાળો એટલે કે દિવસ દરમિયાન, આ રાત્રિ કરફ્યુની વાત હતી, તો દિવસ દરમિયાન પણ આ ભુજ અને ગાંધીધામ શહેરમાં આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓની જેવી કે દુકાનો છે, વાણિજ્યિક સંસ્થાઓ છે, તમામ લારી ગલ્લાઓ છે, શોપિંગ કોમ્પ્લેક્સ, બજાર, હાટ, કોચિંગ સેન્ટરો, સિનેમા, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, બાગ બગીચા, મનોરંજન સ્થળો આ બધું જ બંધ રહેશે। રેસ્ટોરન્ટ જે છે એમાં એટલી છૂટ આપવામાં આવી છે કે એ લોકો પાર્સલ કે ટેક અવે સેવાઓ ચાલુ રાખી શકશે, એ પણ આ દિવસ દરમિયાનની વાત છે, રાત્રિ કરફ્યુમાં તો જે અગાઉની જોગવાઈઓ છે એ જ લાગુ પડશે બરાબર છે। બાકીની જે મેં વાત કરી એ જે સમગ્ર જિલ્લા માટે લાગુ પડે છે એ જ વસ્તુઓ લાગુ પડશે કે ભાઈ ઓફિસો જે ખાનગી અને સરકારી એ 50% ચાલશે, ધાર્મિક સ્થળો જે છે એ બંધ રહેશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ 50%થી એ ભુજ શહેર અને ગાંધીધામ શહેર પૂરતું બંધ રહેશે। કરિયાણું છે, શાકભાજી છે કે ફળફળાદી આવશ્યક સેવાઓ જે છે, મેડિકલ સેવાઓ એ ચાલુ રહેશે, અન્ય કોઈ પણ લારી ગલ્લા દુકાનો મોલ્સ એ બધું બંધ રહેશે।